અમદાવાદ શહેરમાં કન્જક્ટિવાઇટિસના કેસોમાં સતત વધારો બે છ ત્રણ કેસ નોંધાયા તાજેતરના ભેજવાળા વાતાવરણના કારણે શહેરમાં ઠેર ઠેર કન્જક્ટિવાઇટિસના કેસ જોવા મળી રહ્યા છે અમદાવાદમાં નાનાથી લઈને મોટા સુધીના લોકો આ રોગનો ભોગ બની રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લા ચોવીસ કલાકમાં કન્જક્ટિવાઇટિસના બસ્સો ત્રેસઠ કેસ નોંધાયા છે ખાનગી શાળાઓમાં તો આ કેસના મામલે વિદ્યાર્થીને તરત જ ઘેર મોકલી દેવાય છે અને હવે મ્યુનિસિપલ શાળાઓમાં પણ આ રોગે ફેલાવો કર્યો હોઈ તંત્ર પણ સાવધ બન્યું છે અમદાવાદમાં સતત ભેજયુક્ત વાતાવરણના કારણે આંખના રોગ કન્જક્ટિવાઇટિસના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે સરકારી દવાખાના અને ખાનગી દવાખાનામાં લોકો આંખોની તકલીફની ફરિયાદો લઈને આવી રહ્યા છે विविध हॉस्पिटलनी ओपीडी मा दर 10 मा थी 7 થી 8 કેસ કન્જક્ટિવાઇટિસ એટલે કે અખિયા મિલાકેના આવી રહ્યા છે આ દરમિયાન અમદાવાદ મ્યુની શિક્ષક મંડળે મ્યુની શાળાઓમાં અખિયા મિલાકેનો ચેપ ફેલાયો હોઈ આ ચેપનો ભોગ બનેલા બાળકોને શાળામાં 2 દિવસ રજા આપવાની માંગણી કરી છે આ ઉપરાંત કન્જક્ટિવાઇટિસનો ભોગ બનેલા શિક્ષકોને પણ ઓન ડ્યુટી ગણી બે દિવસની રજા આપવા બાબતે માંગણી કરાઈ છે પ્રમુખ મનોજ પટેલે આ અંગે મ્યુનિ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડો એલ દી દેસાઈને પત્ર લખ્યો છે આ દરમિયાન અંગે મ્યુનિ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડો એલ દી દેસાઈને પૂછતા તેઓ કહે છે અખિયા મિલાકેના રોગગ્રસ્ત બાળકોને તત્કાળ ઘરે મોકલી દેવાની સૂચના શિક્ષકોને અપાઈ છે આ રોગના ચેપથી બચવા શું કરવું અને શું ના કરવું વગેરે બાબતોને લગતો પરિપત્ર આજે પ્રસિદ્ધ કરાશે આંખમાંથી પાણી પડવું આંખ લાલ થવી આંખમાં ચીપડા વળવા આંખમાં દુખાવો અને પાંપણ પર સોજો આવે તેમજ યોગ્ય સારવારના અભાવે આંખની કીકી પર ચાંદી કે સોજો આવી જતા દૃષ્ટિને નુકસાન થાય છે વરસાદમાં કપડામાં બેક્ટેરિયા મરી જાય તેવા લિક્વિડનો ઉપયોગ કરવો ઘરમાં સૂકવેલા કપડાં સંપૂર્ણ સુકાય તેની કાળજી રાખવી દર્દીના કપડાં અલગ ધોવા અને અલગ જગ્યાએ મૂકવા નિયમિત દવા નાખવી આંખને વધુ અડકવું નહીં નિયમિત દવાથી ત્રણ દિવસમાં રોગ કંટ્રોલમાં આવે અને અઠવાડિયામાં મટી શકે છે વધુ વિડીયો અપડેટ્સ માટે ટુડેઝ ફેક્ટ સમાચારને સબ્સ્ક્રાઇબ કરી લો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો સાથે આ વિડીયો શેર કરો આભાર